FYBA ఇకనామిక్స్ చాప్టర్ నెంబర్ 4 లాస్ట్ లెక్చర్ માં આપણે ચેપ્ટર નંબર 1 જે છે હરિયાળી ક્રાંતિ એ શરૂ કર્યું એમાં આગળ વધ્યા અને આજે આપણે ટોપિક જે છે આગળ કરીએ એ છે હરિયાળી ક્રાંતિનું મૂલ્યાંકન અથવા તો હરિયાળી ક્રાંતિની સિદ્ધિ અને મર્યાદા તો સૌથી પહેલા જોઈએ હરિયાળી ક્રાંતિની સિદ્ધિઓ અથવા તો મર્યાદા વિશે વિચાર કરીએ તો સૌથી પહેલા આપણે સિદ્ધિઓ જોઈએ તો ભારતની અંદર ખેત માળખામાં 96-97 દરમિયાન પછી જ જે ફેરફારો થયા એ થયા એને આપણે નવી વ્યૂહરચના અથવા તો હરિયાળી ક્રાંતિ એવું કહીએ છીએ રાઈટ અને એની સિદ્ધિઓમાં નંબર 1 તમને હું કીધું છે અનાજના ઉત્પાદનમાં વધારો ભારતમાં જે ખેત માળખામાં જે નવી વ્યૂહરચનાને લીધે જે અનાજનું ઉત્પાદન છે એની અંદર શું જોવા મળ્યું તમને વધારો જોવા મળ્યો અને એક કોષ્ટક જો તમને અહીંયા દેખી રહ્યા છો 1950 થી લઈને 2013-14 સુધીનું જે અનાજમાં કન્ટિન્યુઅસ વધારો થયો છે બરાબર એ અહીંયા તમને આપેલું છે જસ્ટ પહેલાં એકાદ બે વર્ષનું જો તમને અહીંયા કહું બાકીની ડિટેલ તમારી સામે જ છે 50-51ની અંદર છે 508 લાખ ટન જ્યારે એ 2013-14 સમયગાળા દરમિયાન 2648 જેટલું થઈ ગયું બરાબર તો આટલા આપણી જે હરિયાળી ક્રાંતિ આવી ત્યારથી લઈને ધીમે ધીમે વધારો અહીંયા તમને જોવા મળે છે પછી આગળ જોઈએ તો કે આજે કોઠા આજે પેલું આપણે કોષ્ટક જોયું એના ઉપર જોઈએ તો આપણને શું મળ્યું છે કે અનાજના કુલ ઉત્પાદનમાં વધારો જોવા મળે છે અને શું કામે વધારો જોવા મળે છે કે 1966-67માં જે આ બધા નવી નવી ટેકનોલોજી નવા બિયારણો આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ધીમે ધીમે ઉત્પાદનની અંદર શું કરવામાં આવ્યો છે વધારો કરવામાં આવ્યો છે ઇઝેટલી અને 2017-18ની જે રેકોર્ડ બ્રેક અનાજનું ઉત્પાદન થયું એ છે 2775 લાખ ટન 2775 લાખ ટન જેટલું થયું છે વધારાનું ઉત્પાદન સેકન્ડ એનું જે મૂલ્યાંકન છે એ જે આપ્યું છે તમને વ્યાપારી પાકોના ઉત્પાદનમાં વધારો વ્યાપારી પાકો જે છે કે હરિયાળી ક્રાંતિને લીધે અનાજના ઉત્પાદનમાં વધારાની સાથે સાથે વ્યાપારી પાક છે એની અંદર પણ સારો એવો વધારો થયો ફોર એક્ઝામ્પલ તેલીબિયા છે એના ઉત્પાદનમાં વધારો થયો શેરડીના ઉત્પાદનમાં વધારો થયો અને શેરડીની અંદર જો જોવામાં આવે તો શેરડીનું ઉત્પાદન 1220 લાખ ટન હતું જે 3345 લાખ ટન થયું અને એની સામે રૂની જે ઘાસડી પહેલાં જેટલી લેવાતી હતી એના કરતાં 4 કે 5 કે કેટલા ફિક્સ જ નથી રહેતું એટલી ઘાસડીઓનો વધારો અહીંયા કરવામાં આવ્યો એટલે હવે જે વ્યાપારી પાકો છે જે રૂ તેલીબિયા છે શેરડી છે એ બધાના ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવ્યો પછી સ્થળ વન કીધું છે ખેત ઉત્પાદકતામાં વધારો ખેત ઉત્પાદકતા એટલે તો કે ઉત્પાદનમાં વધારો થવાથી જે ખેત એ ઉત્પાદકતા છે એમાં પણ વધારો થયો એટલે તો કે નવા બિયારણોનો યુઝ થાય આધુનિક પદ્ધતિનો યુઝ થાય પહેલાં જે સરેરાશ પાક હતો બરાબર એ તમને અહીંયા એવરેજ આપી છે એની 1980-81ની અંદર એક હેક્ટર જેટલું એક હેક્ટરમાં 1023 કિલોગ્રામનું ઉત્પાદન થતું હતું જે 2013-14 દરમિયાન જમીન એટલી જ છે જમીનમાં કશો ફેર નથી પણ એક હેક્ટર નીચે 2045 કિલોગ્રામનું ઉત્પાદન થાય છે તો આ શું જોવા મળ્યું આ નવા નવા બિયારણો સુધારેલા બિયારણોને લીધે શું થયું કે જંતુનાશક દવાના લીધે પેલા કીટાણુને બધા મરી જાય છે એનાથી તમને પાક તમને વધારે મળે નંબર 4 કીધું છે ઉત્પાદનનો વિકાસ દર એટલે જુદા જુદા પાકોની બાબતમાં આપણે ઉત્પાદનનો વિકાસ દર નવા વ્યૂને લીધે વધતો ગયો છે 1949-64 સુધીનો જે સમયગાળો છે એ દરમિયાન ઘઉંનું ઉત્પાદન 4% જ હતું અને 2001-02ની અંદર 11.2% જેટલું થઈ ગયું ઘઉંનું ઉત્પાદન 4%માંથી ડાયરેક્ટ કેટલું થઈ ગયું 11.2% તો આવી રીતના ઉત્પાદનનો જે દર છે પછી ઘઉં હોય ચોખા હોય તેલીબિયા છે કે શેરડી બધાની અંદર વધારો થઈ રહ્યો છે નંબર 5 તમને કીધું છે ખેડૂતોના દ્રષ્ટિબિંદુમાં ફેરફાર ખેડૂતોના દ્રષ્ટિબિંદુમાં એટલે નવા બિયારણ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગથી જે અસરકારક પરિણામ આવવા જોઈએ એ માટે ખેડૂતોની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે ભારતનો જે ખેડૂત છે એ ખેતીને હવે એક જીવવા માટેનું એક સાધન નથી માનતો જીવવા માટેનો અંગ નથી માનતો પણ શું સમજે છે હવેના ખેડૂતો કે ખેતી એ આપણો એક હવે વ્યવસાય બની ચૂકી છે ખેતી વ્યવસાય બની ચૂકી છે એવું માને છે માટે ખેડૂતોના દ્રષ્ટિબિંદુમાં પણ શું જોવા મળ્યું છે
ફેરફાર જોવા મળ્યો છે. ખેતીમાં આધુનિકરણ છે, વાણિજ્યકરણ દાખલ કરવામાં આવી અને પ્રત્યેક ખેડૂત છે શું થઈ ગયો છે, સજાગ બની ગયો છે. અને વધુ ઉત્પાદન કઈ રીતે થાય, સારા સારા લાભ કઈ રીતના મળે, સારા ભાવ કઈ રીતના આવે, સારું પ્રોડક્શન કઈ રીતના થાય, એ બધી અંગે છે એ વિચારતો થઈ ગયો છે. અને શક્ય એટલા જે બી કંઈ એનાથી પ્રયત્ન થાય એ બધા જ પ્રયત્ન કરવા માટે હવે આજકાલનો જે ખેડૂત છે એ સક્રિય બની ગયો છે. નંબર 6 આપ્યું છે, ખેડૂતોની આવકમાં વધારા. હરિયાળી ક્રાંતિને લીધે શું થયું, તો કે ખેડૂતોની આવક વધી, ખેડૂતોનું દ્રષ્ટિબિંદુમાં ફેરફાર થયો. દ્રષ્ટિબિંદુમાં ફેરફાર થયો માટે ઉત્પાદન મેળવવા માટે, વધુ ઉત્પાદન મેળવવા માટેના એ લોકો પ્રયત્ન કરવા માંડ્યા. અને આઝાદી પહેલાં ખેડૂતની જે સ્થિતિ, જે દયાજનક હતી, એમાં અમુક અંશે ફેરફાર થયો અને આજે સમગ્ર ખેડૂત સમાજને તેનાથી સમાન ફાયદો થયો, અમુક અંશે ફેરફાર થયા. જોકે સમગ્ર ખેડૂતને એનાથી સમાન ફાયદો નથી થયો, પણ અમુક ખેડૂત છે એની આવકમાં સારો એવો સુધારો થયો છે. નંબર 7 કીધું છે, આયાતોમાં ઘટાડો. આયાતોમાં ઘટાડો એટલે હરિયાળી ક્રાંતિના લીધે અનાજના ઉત્પાદનમાં જે કંઈ વધારો થયો એના લીધે અનાજની આયાત ઘટવા લાગી. આયાત ઘટી એટલે શું થયું, તો કે ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં અનાજની આયાતને બદલે શું થયું, શરૂ થયું નિકાસ શરૂ થયો. અને નિકાસ એટલે એક પ્રકારની શું થઈ, હરિયાળી ક્રાંતિની સાર્થકતા ગણાય છે. હરિયાળી ક્રાંતિ આગળ વધી એવું ગણાય છે. કેમ કે પહેલાં જે દેશ આયાત કરતો તે હવે નિકાસ કરવા માંડ્યો, તો બોટ ઓબ્વિયસ છે, શું કહી શકો તમે, હરિયાળી ક્રાંતિમાં સારો એવો બેનિફિટ થયો, સારો એવો વધારો થયો. જોકે દુષ્કર્મના સમયગાળાની અંદર આયાત કરવી પડે છે, એટલું જ નહીં કેટલી ખેત પેદાશો એની નિકાસ પણ એમાં સામે વધારો થઈ રહ્યો છે. જ્યારે દુષ્કર્મ હોય, દુષ્કાળ હોય ત્યારે તમે આયાત કરો છો, પણ એની સામે સામે ઘઉં સિવાય બીજી ઘણી એવી પ્રોડક્ટ છે કે એની આપણે નિકાસ પણ કરીએ છીએ. નંબર 8 કીધું છે, રોજગારીને તકમાં વધારો. હરિયાળીને ક્રાંતિના લીધે સિંચાઈ યોજનામાં વધારો થયો, બજાર તંત્રમાં સુધારો આવ્યો, રૂપાંતરિત ઉદ્યોગોનો વિકાસ થયો, સઘન ખેતીનો અમલ થયો, ખાતર બિયારણ જંતુનાશક દવા વગેરેના ઉત્પાદનમાં શું જોવા મળ્યું, વધારો થયો. તો માટે ખેતીની સાથે સાથે આજે બાકીના ઉદ્યોગો છે એ પણ આગળ વધ્યા અને ત્યાં પણ કર્મચારીઓને રોજગારીની તક પૂરી પડી. ક્લિયર? 9 ઔદ્યોગિક ક્ષેત્રે નવા ઉદ્યોગોને વેગ મળ્યો છે. તો કે હરિયાળી ક્રાંતિના લીધે શું થયું, તો કે નવી નવી ટેકનોલોજી આવી, નવા નવા ખેતીને રિલેટેડ આધુનિકરણ આવ્યા, કે જેનાથી ખેતી અને ઉદ્યોગો પરસ્પરના જે સંબંધો છે એ વધુ સારા બન્યા, વધારે મજબૂત બન્યા. અને હરિયાળી ક્રાંતિએ શું કર્યું, તો કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સુધારેલું બિયારણ, ખેતની મશીનરી, સિંચાઈ, ડીઝલ, વિદ્યુત શક્તિ જેવી અનેક વસ્તુની માંગમાં વધારો કર્યો, માંગ પેદા કરી. અને જેના લીધે શું થયું, તો કે આ બધી જ વસ્તુનું ઉત્પાદન કરતા જે અનેક એવા નવા ઉદ્યોગોનો વિકાસ થયો, નવા ઉદ્યોગો બન્યા અને જે જૂના ઉદ્યોગો હતા એમાં વિકાસ પડ્યો, વિકાસ આવ્યો. તો વિકાસને સારું એવું બળ પણ મળ્યું. માટે ઉદ્યોગ અને ખેતી બંને ક્ષેત્રોમાં સારો એવો વધારો તમને જોવા મળે છે. નંબર 10 ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો. હરિયાળી ક્રાંતિના લીધે ખેડૂતોના આવકમાં સારો એવો વધારો થયો છે, કે જેનાથી લોકોનું જીવનધોરણ જે છે એ પ્રાપ્ત કરવા માટે, સારું જીવનધોરણ પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા લોકોને થવા માંડી. પછી શું થયું, તો કે લોકો એઓના જીવન પ્રત્યે જે અભિગમ છે એ કેવો સકારાત્મક બનતો ગયો. વોલ્ફ લેટ જીન્સી જે છે, જીન્સ કાય જે છે, એવું પોતાના એક અભ્યાસમાં એવું કહે છે કે હાઉ ગ્રીન ઇઝ ઇન્ડિયા ગ્રીન રિવોલ્યુશનમાં નોંધે છે કે હરિયાળી ક્રાંતિને લીધે વધુ સારું જીવનધોરણ પ્રાપ્ત કરવાની ઈચ્છા એ હવે માત્ર મોટા ખેડૂતો પૂરતી સીમિત નથી, પણ સમગ્ર ખેડૂત માટે હવે ફેલાઈ ગઈ છે. આપણાની પહેલાં આ એક ચર્ચા થઈ ગઈ છે. શું કીધું એમને, તો કે હરિયાળી ક્રાંતિના લીધે જીવનધોરણ સારું એ મોટા ખેડૂત માટે જ નથી, પણ બધા જ ખેડૂતો માટે શું થઈ ગઈ છે, અત્યારે આ હરિયાળી ક્રાંતિ ફેલાઈ ગઈ છે. આમ હરિયાળી ક્રાંતિ ખેડૂતની આર્થિક સ્થિતિમાં રૂપાંતરની સાથે સાથે સામાજિક ક્ષેત્રે વૈચારિક ક્રાંતિના પ્રચારમાં પણ અગત્યનો ફાળો આપી રહી છે. નેક્સ્ટ જોઈએ હવે. નંબર 11 કીધું છે, સમગ્ર દુનિયાના કૃષિ ઉત્પાદનમાં હિસ્સાની દ્રષ્ટિએ ભારત અગ્રણ બન્યું. પૂરી જે આખી દુનિયા છે એની અંદર જો વાત કરવામાં આવે તો કૃષિને રિલેટેડમાં ભારત જે છે એ આગળ વધ્યું. FAO અને વર્લ્ડ બેંકના પ્રકાશનમાં એવું જણાવવા મળ્યું કે 2004ના સમગ્ર દુનિયામાં ચોખાનું ઉત્પાદન 6.8 મિલિયન ટન હતું, જેમાં ભારતનો 128 મિલિયન ટનનો હિસ્સો હતો.
ટોટલ 608માં ભારતનું 128, ઇટ મીન્સ 21% હિસ્સો કોનો હતો? ફક્ત ભારત એકલાનો. અને જ્યારે ઘઉંની વાત કરવામાં આવે તો ઘઉંની અંદર 11.44% હિસ્સો જે છે એ ભારતનો હતો. અને આ આંકડા મુજબ દુનિયામાં ચોખા અને ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરનારા દેશમાં ભારત બીજા ક્રમે આવે છે. અને ખેતી ક્ષેત્ર અપનાવવામાં આવેલા હરિયાળી ક્રાંતિને કારણે જ આ સિદ્ધિ છે હાંસલ થઈ શકી છે. સરકારે હરિયાળી ક્રાંતિની આ જે સફળતાથી પ્રભાવિત બનીને દ્વિતીય હરિયાળી ક્રાંતિનો ખ્યાલને પણ આગળ વહેતો મૂક્યો છે. દ્વિતીય હરિયાળી ક્રાંતિનો ખ્યાલ એટલે શું? તો કે હર હંમેશા હરિયાળી ક્રાંતિ, એવરગ્રીન રિવોલ્યુશન, આ દ્વિતીય હરિયાળી ક્રાંતિની આવશ્યકતાના પ્રણેતા ભૂતપૂર્વ આપણા જે રાષ્ટ્રપતિ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે, એમણે એવું કહ્યું છે કે દ્વિતીય હરિયાળી ક્રાંતિમાં માટીથી માંડીને ખેત પેદાશની ખરીદ વેચાણની વ્યવસ્થા સુધીના કૃષિ ક્ષેત્રના બધા જ પાસાનો સમાવેશ થાય છે. શું કીધું છે એપીજે અબ્દુલ કલામે? તો કે એમણે એવું કીધું છે કે માટીથી લઈને ખેત પેદાશ, જે ખેતીના જે આપણું ફાઇનલ પ્રોડક્ટ બને છે, એ ખેત પેદાશના ખરીદ વેચાણની વ્યવસ્થા, જે એની અંદર જે બી કંઈ બધું જ આવે છે, બધા જ પાસાનો સમાવેશ આવે છે એમાં કલ્યાણની દ્વિતીય હરિયાળી ક્રાંતિની અંદર. અને દ્વિતીય હરિયાળી ક્રાંતિના ખ્યાલને સાકાર કરવા માટે 22-24 નવેમ્બર 2006માં દિલ્હી ખાતે એક સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. અને જેની અંદર કૃષિ મંત્રાલય, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના પ્રતિનિધિઓ વગેરેએ ભાગ લીધો હતો. અને જે સંમેલનમાં ભારતની કૃષિને સદા સર્વદા હરિયાળીમાં પરિવર્તન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો. ઇટ મીન્સ કન્ટિન્યુ હંમેશા આવી હરિયાળીમાં જ આપણું ભારત રહે એવું ફિક્સ કરવામાં આવ્યું. અને તેના દ્વારા આજે જે અન્નનું ઉત્પાદન જે છે એ 2100,000 ટનની આસપાસ થઈ ગયું છે. અને નજીકના ભવિષ્યમાં બમણું થઈ જશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે. જો આ બુક થોડી જૂની, મીન્સ એકાદ બે વર્ષ પહેલાંનું હોય તો આમાં થોડાક એવા ચેન્જીસ પણ બની શકે છે, રાઈટ? રાષ્ટ્રીય આયોજન પંચના અધ્યક્ષ જે MS સ્વામીનાથન જે છે, એમણે દ્વિતીય હરિયાળી ક્રાંતિને સાકાર કરવા માટે ખેતી ક્ષેત્રે વિજ્ઞાનની સર્વશ્રેષ્ઠ ટેકનિકોનો ઉપયોગ અને ઓર્ગેનિક ફાર્મિંગમાં સંશોધનને પ્રોત્સાહિત કરવા ઉપર ભાર આપ્યો છે. અને સાથે સાથે માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવા, વરસાદી પાણીની સંગ્રહ શક્તિ વધારવા અને ખેડૂતોને વ્યાજબી દરે ધિરાણ પૂરું પાડવાની વ્યવસ્થા ઉપર સારો એવો ભાર મૂક્યો છે. આમ હરિયાળી ક્રાંતિ જે છે એના લીધે વિકાસના બીજા તબક્કામાં હવે પ્રવેશ કરી રહ્યો છે. તો આ હતી હરિયાળી ક્રાંતિના જે બેનિફિટો એ છે, ઇવેલ્યુએશન અથવા તો જેનું મૂલ્યાંકન કયો એ, અથવા તો સિદ્ધિ કયો એ. તો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો હવે જોઈએ હરિયાળી ક્રાંતિની મર્યાદા શું છે. ભારતીય ખેત માળખામાં આપણે 66-67ની અંદર નોંધપાત્ર સારો એવો અને સારી એવી ઝડપથી વધારો થયો અને સારો એવી ઝડપથી ફેરફાર થયો, એ વાત બરાબર છે. એનાથી શું થયું? તો કે ઉત્પાદન ક્ષેત્રે થયેલા વધારાથી ઘણા લોકો છે એ ઉત્સાહમાં આવી ગયા, ખેત માળખામાં હરિયાળી ક્રાંતિ આવી ગઈ એવું માનવા લાગ્યા. ખેત માળખામાં નોંધપાત્ર પરિવર્તનો જરૂર આવ્યા છે, પણ એની સાથે સાથે સંપૂર્ણપણે હરિયાળી ક્રાંતિ તરીકે એને ઓળખાવી શકાય તેમ નથી. શું કામ હોય? કારણ કે એની કોઈક ને કંઈક મર્યાદાઓ રહેલી છે. કઈ મર્યાદા છે? તો હવે જોઈએ. તો કે નંબર 1, તમને કીધું છે, વધુ ઉપજ આપતી જાતોના બધા પાકમાં સફળતા આપણને છે એ પૂરતી પ્રમાણમાં નથી મળી. જ્યારે વધારે ઉત્પાદન આપતા સુધારેલા બિયારણ, જેને HYVP નામથી આપણે ઓળખીએ છીએ, એ બધા જ પાક માટે ઊંચા વૃદ્ધિ દર બતાવ્યા નથી. માત્ર ઘઉંના ઉત્પાદનમાં તેનાથી વધારે ફાયદો થયો છે. બાકી અન્ય પાક જેવા કે બાજરો, મકાઈ, તુવેર, જુવાર, એ બધા પાકોમાં અંશતઃ સફળતા મળી છે. ચોખાના ઉત્પાદનના પ્રમાણોમાં હાંસલ કરી શક્યા નથી. જે ચોખાના ઉત્પાદન હતું એમાં નોંધપાત્ર એવો જે વધારો જોતો હતો એ નોંધપાત્ર આપણને વધારો પ્રાપ્ત થયો નથી. દાખલા તરીકે
ચોખાના હેક્ટર દીઠ ઉત્પાદનની દ્રષ્ટિએ બહુ નોંધપાત્ર પરિણામ હાંસલ નથી કરી શક્યા. ચોખાની હેક્ટર દીઠ ઉત્પાદનની દ્રષ્ટિએ જે વધારો કરવાનો હતો એ વધારો નથી થયો. 1980-81 દરમિયાન ચોખાનું ઉત્પાદન 1336 કિલોગ્રામનું હતું, જે 2013-14 સમય દરમિયાન એ 2419 કિલોગ્રામ જેટલું થઈ ગયું. તેથી કેટલાક નિરીક્ષકો હરિયાળી ક્રાંતિને ફક્ત ઘઉંની ક્રાંતિ તરીકે જ ઓળખે છે કે આનાથી ઘઉંમાં ફેરફાર થયો છે, ઘઉંના ઉત્પાદનમાં નો ડાઉટ વધારો થયો છે, પણ ચોખાના ઉત્પાદનમાં એવો કશો જ વધારો થયો નથી. કઠોળની બાબતમાં પણ એવી નોંધપાત્ર કંઈ ફેરફાર લાવી શકાયા નથી. 1980-81 અંદર જે કઠોળનું ઉત્પાદન હતું એમાં એ 106 લાખ ટન હતું, જ્યારે 13-14 એ જસ્ટ 106માંથી 193 લાખ ટન જ થયું છે. તાજેતરમાં કઠોળની વધુને વધુ આયાત કરવી પડે છે અને કઠોળના ભાવમાં નોંધપાત્ર એવો વધારો પણ થાય છે. બીજું છે અસમાન વધારો. HYVPનો અસમાન ફેલાવો થયો જોવા મળ્યો. HYVP જે છે, HYVP માટે જ્યાં સિંચાઈની પૂરી સગવડ હોય તેવા વિસ્તાર પસંદ કરવામાં આવ્યો. શું કામ પસંદ કર્યો? તો કે આધુનિક બિયારણ માટે પૂરતા પ્રમાણમાં પાણી હોવું જોઈએ, રાઈટ? તો સૌથી વધુ ઉપયોગ એનો પંજાબ અને હરિયાણાની અંદર થયો. ગુજરાત, તામિલનાડુ જેવા અમુક જે વિસ્તારો છે એ પણ લેવાયા, પણ જ્યારે ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશના મર્યાદિત વિસ્તાર પૂરતો જ આ કાર્યક્રમ સીમિત રહ્યો. મર્યાદિત સાધનોને પરિણામે અન્ય રાજ્યોમાંનો વિકાસ જ ન થયો. આમાં આ કાર્યક્રમ પણ અમુક રાજ્યો માટે એક કાંગી બની રહ્યો છે. ઇટ મીન્સ અમુક રાજ્યમાં જ્યાં પાણી વધારે હતું ને ત્યાં જ આ સિસ્ટમ છે યુઝ કરવામાં, જે પાણી હતું જ નહીં ત્યાં આ સિસ્ટમનો યુઝ થયો નહીં. માટે બીજા રાજ્યોમાં હરિયાળી ક્રાંતિનો અભિગમ ક્યાં આવ્યો જ નહીં. નંબર 3, અનાજના ઉત્પાદનમાં વધારો સંપૂર્ણપણે હરિયાળી ક્રાંતિને આભારી નથી. 1966-67 સમયગાળાથી અનાજના ઉત્પાદનમાં વધારો થતો ગયો હતો, પણ અનાજના ઉત્પાદનમાં થયેલા વધારો સંપૂર્ણપણે નવા વ્યૂહરચનાને આભારી નહોતો. વધારો થયો અનાજમાં, પણ બધું 100-100% તમે હરિયાળી ક્રાંતિના લીધે જ થયું છે એવું ત્યાં કહી શકાતું નહોતું. શું કામે નહોતું કહી શકાતું? તો કે ભારતનું ખેત માળખું કુદરત ઉપર આધારિત છે, તેથી વર્ષમાં આબોહવા અનુકૂળ રહે છે. તે વર્ષે અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. છેલ્લા વર્ષમાં આબોહવા અનુકૂળ રહેવાથી આ ઉત્પાદનમાં વધારો નોંધાયો. ખેત ભાવ પંચ પણ નોંધ રાખે છે આ બાબતને, અને ભારતમાં અન્ન ઉત્પાદન કુદરતી ઉદારતાને લીધે વધ્યું છે, તેથી આ બાબત સાચી પુરવાર થાય છે. અને વળી આપણું ઉત્પાદન કુદરતી મહેરબાની ઉપર વધુ આધાર રાખે છે, તે દુષ્કાળો પણ સાબિત કરી આપ્યું છે. બરાબર, આપણે વધારો થયો છે નો ડાઉટ અનાજમાં, ખેતીના ઉત્પાદકમાં, પણ એની સાથે સાથે એ બધો આભાર જો આપણે ગણી શકીએ તો કુદરતની દેન છે. કારણ કે કોઈ પણ ખેતી માટે આબોહવા અનુકૂળ હોવી જોઈએ, અને લાસ્ટ એ ટાઈમે આબોહવા સંપૂર્ણપણે અનુકૂળ હતી, સંપૂર્ણ પ્રમાણમાં પાણી મળી રહ્યું હતું. માટે એ જે વધારો થયો અનાજનો એ ફક્ત હરિયાળી ક્રાંતિના લીધે થયો એવું તમે અહીં કહી શકો નહીં. શ્રી નરોત્તમ શાહ એવું જણાવે છે કે ભારતમાં ખેતી ક્ષેત્રે અનાજના ઉત્પાદનમાં થયેલો વધારો કંઈક અંશે પડતર જમીનને ખેડાણ હેઠળ લાવવાથી થયેલો છે. ભારતમાં જે અનાજનો વધારો થયો એ ક્યાંક ક્યાંક કોના આધારે છે? કે જેમનો પડતર જમીન પડી હતી ત્યાં માણસ ખેતી કરવા લાગ્યો, એના લીધે પણ ઉત્પાદનમાં વધારો થયો છે એવું અહીંયા કહી શકાય. નંબર ચાર સૂકી ખેતીની મર્યાદા. HYV પ્રોગ્રામ સમગ્ર ભારતના ખેત માળખામાં વિકસાવી તેનો ફેલાવો કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે, પણ HYV પ્રોગ્રામ જે છે એ મર્યાદિત વિસ્તાર અને મર્યાદિત પાકો માટે જ અમલમાં મૂકી શકાય છે, અને સાથે સાથે જ્યાં સૂકી ખેતી માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી. ફક્ત 84 એવા જિલ્લાઓ જે છે ત્યાંનો અમલ શરૂ કર્યો, અને ભારતમાં વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતા ખૂબ જ વધારે પ્રમાણમાં છે. માટે કેટલાક વિસ્તારોમાં 40 સેમી જેટલો જ વરસાદ પડે છે, અને આવા વિસ્તારોમાં સૂકી ખેતીનો પ્રયોગ જરૂરી છે, પણ એ દિશામાં કોઈ સંતોષકારક પગલાં જ લેવામાં આવ્યા નથી. ભારત 2002-03 સમયગાળામાં 1756 લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે, તેમાંથી માત્ર 706.7 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈની સવલતો છે.
તેથી 1,049.8 લાખ હેક્ટર જમીન એટલે કે 59.8% જમીનમાં સૂકી ખેતી થાય છે. પણ એમાં સૂકી ખેતીમાં કોઈએ ક્યાંય ધ્યાન જ આપ્યું નહીં, પરંતુ કુલ ઉત્પાદનમાં માત્ર 40% હિસ્સો જેનો છે. અને વિશ્વ બેંકના મતે ભારતના 80% લોકો સૂકી ખેતી ઉપર આધારિત રાખે છે. અહીંયા હરિયાળી ક્રાંતિની મર્યાદા સ્પષ્ટ થાય છે આપણને. અહીંયા હરિયાળી ક્રાંતિ જેવું કંઈ આવતું જ નથી, બરાબર ને? નંબર 5 કીધું છે, રોકડિયા પાકમાં મર્યાદિત વિકાસ. ભારતના ખેત માળખામાં અનાજ જેટલું જ મહત્ત્વ રોકડિયા પાકનું પણ છે, જેનાથી ઔદ્યોગિક માળખાને વેગ મળે છે. ઉદ્યોગો માટે જોઈએ તો કાચો માલ ખેત માળખું પૂરું પાડે છે. તે દ્રષ્ટિએ તે પાકોની બાબતમાં પણ સુધારણા બિયારણોનો ફેલાવો થવો જોઈએ તો હતો, પણ કપાસ, તેલીબિયા, શેરડી, શણ વગેરે પાકોની બાબતમાં નોંધપાત્ર પ્રયોગ થયા જ નથી. બગીચા ઉદ્યોગોની બાબતમાં પણ હજુ સંશોધન માટે ઘણા અવકાશ છે, અને આ બધા ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના મંડાણ મર્યાદિત રીતે જ થયા છે. રોકડિયા પાકોની બાબતની વાત કરીએ, શેરડી છે, તેલીબિયા છે, શણ છે, કપાસ છે, આ બધા રોકડિયા પાકો છે. એમાં તો હરિયાળી ક્રાંતિનો કોઈ જ કંઈ ફાળો જ નથી. હરિયાળી ક્રાંતિમાં એમાં કંઈ ધ્યાન જ દેવામાં આવ્યું નથી, ફક્ત ઘઉં અને ચોખા ઉપર જ ધ્યાન દેવામાં આવ્યું છે. નંબર 6, આધુનિક ઉત્પાદનના સાધનોની મર્યાદા. હરિયાળી ક્રાંતિની સફળતાનો આધાર આધુનિક સાધનનો ઉપયોગ પર રહેલો છે. સુધારેલા બિયારણ, સિંચાઈ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા વગેરેની સાથે આધુનિક ઓજારો અને યંત્રની ખાસ જરૂરિયાતો ઉપસ્થિત વધતી જાય છે. તેની સામે આ પ્રકારના ખેત સાધનો પૂરતા પ્રમાણમાં મળી શકતા નથી, અને હરિયાળી ક્રાંતિ માટે સિંચાઈની પૂરતી સગવડો હોવી જોઈએ. પણ ભારતનું ખેત માળખું હજુ કુદરત ઉપર આધારિત છે. વાવેતર હેઠળ ખેત વિસ્તાર 2011-12ની જો વાત કરવામાં આવે તો 1,953 લાખ હેક્ટર હતું. તેમાંથી ચોખ્ખી 653 લાખ હેક્ટર જમીન જ જેમાં સિંચાઈની સગવડતા મળે છે. બાકી 1,300 લાખ હેક્ટર જમીન કોના ઉપર આધારિત છે? ફક્ત કુદરત અને કુદરત ઉપર જ આધારિત છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ વગેરે જેવા જે રાજ્યો જે છે એની એમાં આ વધારે છે, જ્યારે બાકીના રાજ્યો છે એમાં સિંચાઈની યોજના જે છે એ કેવી છે? ઓછી છે. તેવી જ રીતે રાસાયણિક ખાતરનો જો વપરાશની વાત કરવામાં આવે તો ખેડૂતોની માંગ જેટલું દેશમાં ઉત્પાદન થતું નથી, તેથી ખાતરની આયાત કરવી પડે છે. જેટલી ખેડૂતોની માંગ રાસાયણિક ખાતર માટે છે એટલું ઉત્પાદન નથી થતું, તો શું કરવું પડે? બાય ડિફોલ્ટ છે, આયાત કરવી પડે. અને આમ રાસાયણિક ખાતરની તંગી અથવા અછતને લીધે ખેત ઉત્પાદન પરિણામથી અસર થાય છે. ખેતીમાં આવા રોગો, જંતુઓ વગેરે સામે હજુ પૂરતા પ્રમાણમાં રક્ષણ મળી શક્યું નથી, અને સૌરાષ્ટ્રમાં ઉંદરોના લીધે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. અને એક એવો અંદાજ મેળવ્યો છે કે ભારતમાં ઉંદરોને લીધે દર વર્ષે 500 કરોડની કિંમતનો જે માલ છે એ સ્વાહા થઈ જાય છે. ત્રીડના આક્રમણોનો પણ વારંવાર ભય રહે છે. ઇટ મીન્સ એની કોઈ દવા જેવી કંઈ શોધાણી નથી. નંબર 7, સામાજિક અને આર્થિક અસમાનતા. તાજેતરમાં થયેલા કેટલાક સંશોધનને આધારે એવું જાણવા મળ્યું છે કે ગ્રામ વિસ્તારોમાં સામાજિક અને આર્થિક અસમાનતા વધતી જાય છે. ખેત ઉત્પાદન વધારવા માટે હાઇબ્રિડ બિયારણો, સિંચાઈ, ખાતરો, જંતુનાશક દવા આ વગેરે પાછળ સારો એવો ખર્ચ કરવો પડે છે, અને ખર્ચ કરવા માટે ખેડૂતો કેવા હોવા જોઈએ? પૈસાવાળા હોવા જોઈએ. જ્યારે નાના ખેડૂતો છે આવી પદ્ધતિ અપનાવી શકતા નથી. પરિણામે આનો લાભ જે છે એ ફક્ત કોને મળે છે? જે પૈસાદાર ખેડૂત છે એ, જે મોટા ખેડૂતો છે એને જ મળે છે. એવી જ રીતે કે સરકારી કે સહકારી સંસ્થાઓ દ્વારા ધિરાણ, માર્કેટિંગ વગેરેનો લાભ પણ ફક્ત મોટા ને મોટા ખેડૂતોને જ મળે છે, જ્યારે નાના ખેડૂતો આવા લાભથી શું થઈ જાય છે? વંચિત થઈ જાય છે. અને આમ સમાજવાદી ભારત જે છે એમાં મૂડીવાદી ખેતી ઉદ્ભવી છે. તેને પરિણામે ગ્રામ સમાજમાં એક બાજુ મોટા અને સદગૃહસ્થ ખેડૂતો વર્ગ છે, જ્યારે બીજી બાજુ જમીન વિહોણા નાના અને સીમાંત ખેડૂતોનો વર્ગ, એમ બે વર્ગો ઉભા થાય છે. કોઈ પણ એક ગામડામાં ભારત મૂડીવાદી છે, મૂડીવાદી ખેતી છે, પણ એક બાજુ અમીર ખેડૂતો છે અને એક બાજુ ગરીબ છે, નાના ખેડૂતો છે, એક બાજુ મોટા ખેડૂતો છે. જો વ્યક્તિગત રીતે જોવામાં આવે ને
તો સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય છે, તે જ રીતે પ્રાદેશિક અસમાનતા પણ શું થાય છે, ઊભી થઈ છે. જેમ કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, ગુજરાત આ વગેરેમાં હરિયાળી ક્રાંતિને લીધે સારો એવો વિકાસ થયો. શું કામે? કારણ કે ત્યાં સિંચાઈની સગવડ પૂરતી હતી. એટલે નવા કાર્યક્રમ તમે જ્યાં સિંચાઈ હતી ત્યાં જ એપ્લાય કર્યા, એટલે ત્યાં તમને વધારે અનુકૂળતા આવ્યું, રાઈટ? પણ તો માટે આ રાજ્યોનો વિકાસ થયો. પણ જ્યાં આસામ, બિહાર જેવા જે પછાત રાજ્યો છે, ત્યાં આ નવા વ્યૂહરચના, નવી સ્ટ્રેટેજી આ જે આવી, એનું તો કોઈ અતાપતા જ નથી, એનો કોઈ અમલ જ નથી, અને છે તો ઓછો છે. તો માટે એવા રાજ્યોનો વિકાસ પણ કેવો થયો છે, અહીંયા ઓછો થયો છે. નંબર 8, ખેડૂતોના વલણ. ઝડપી કૃષિ વિકાસ માટે ટેકનોલોજીનો વિસ્તાર અને નાના નાના ક્ષેત્રમાં મૂડીરોકાણ જરૂરી બને છે, આપણને ખબર, પરંતુ તે પૂરતું નથી. ખેડૂતોના વલણ પર તેમનો અગત્યનો ભાગ ભજવે છે. પરંપરાગત પદ્ધતિએ ખેતી કરતો ખેડૂત હોય ને, એને તમે નવી કૃષિ પદ્ધતિ આપો ને તો એ શંકાની દ્રષ્ટિથી એને જોવે કે ભાઈ આ થશે કે નહીં થાય, ને આપણા પૂર્વજો તો આમ કરતા હતા, હવે આપણે આમ કરવાનું. આમ એટલે શું થાય તો કે એના જે રૂઢિગત વલણો છે એને એક નવો પડકાર ઝીલવા જલ્દી પ્રેરાતા નથી. જોઈજો, ઘણી વખત તમે જોયું કોઈ વ્યક્તિ છે ને, એ જલ્દીથી જે ન્યૂ ચેન્જીસ આવે ને એ ચેન્જીસ એક્સેપ્ટ નથી કરી શકતા. તો અમુક એવા ખેડૂતો હતા ને, તો એ આ ટેકનોલોજીને જલ્દીથી એવા છે એવી જલ્દીથી ચેન્જીસ ન કરી શક્યા. તો માટે શું કર્યું? તો કે ખેડૂતોમાં શિક્ષણ અને તાલીમનો પૂરતો વિકાસ થઈ શક્યો નહીં. આથી આધુનિક દ્રષ્ટિએ તેમને સમજાવી શકવા એમને સમજને અપનાવી શક્યા જ નહીં છે. નવી આ ટ્રેન્ડ આવ્યો હરિયાળી ક્રાંતિનો, એ ટ્રેન્ડ એ જે પરંપરાગત ખેડૂતો જે કામ પહેલી પદ્ધતિ અપનાવતા હતા એ ખેડૂતો આ સમજી શક્યા જ નહીં. 9, ખેત ધિરાણની અપૂરતી સગવડો. હરિયાળી ક્રાંતિને સફળ બનાવવા માટે જરૂરી નીપજ ઘટકોનો ઉપયોગ છે એ સારો એવો ખર્ચાળ હતો. આવા સાધનો મેળવવા માટે ખેડૂતોને ધિરાણની જે સગવડ હતી એ મળવી જોઈએ. ભારતમાં ખેત ધિરાણની માંગ દિન પ્રતિદિન વધતી જતી હતી. એક અંદાજ મુજબ ચોથી યોજના જ્યારે આવી ત્યારે એની માંગમાં 4,000 કરોડ હતી, અને 2013-14ની અંદર 1,84,000 કરોડને પહોંચી વળી એ માંગ ધિરાણની, ખેડૂતોના ધિરાણની માંગ, બરાબર. 2013-14માં સહકારી સંસ્થા, બેંકો એની સામે 7,11,621 કરોડનું ધિરાણ પૂરું પાડી શકી છે. એ સિવાય આવાસે સંસ્થાકીય ધિરાણનો ઉપયોગ શ્રીમંત ખેડૂતોએ જ કર્યો. નાના ખેડૂતોને તો આ ધિરાણ કાં તો આવ્યું જ નહીં, કાં તો આવ્યું તો કેવું આવ્યું, ઓછું આવ્યું. તો તેથી શું થયું? તો કે જે આધુનિક સાધનોનો ખર્ચ ઉપાડી શકવાની શક્તિ ધરાવતા જ નથી, માટે અપૂરતું ખેત ધિરાણ જે છે એ પણ એક હરિયાળી મર્યાદા થઈ. નંબર 10, જમીન સુધારાની ખામી. હરિયાળી ક્રાંતિ માટે સંસ્થાકીય માળખું જો કાર્યક્ષમ હોય, જમીન વિષયક સુધારાનો યોગ્ય અમલ થતો હોય તો ફાયદાકારક નીવડે તેમજ ટેકનોલોજી વિકાસ થાય. ભારતના ખેત માળખામાં જમીન વિષયક સુધારા દાખલ કરવામાં આવ્યા છે, છતાંય તેનો અસરકારક અમલ થયો નથી. તેથી ગણોતિયાઓની સ્થિતિમાં સુધારો થયો નથી. પરિણામે શું થયું? તો કે ગણોતિયાઓ જે છે ખેતીમાં ગમે એટલી મહેનત કરે છતાં એને યોગ્ય વળતર મળતું નહોતું. જે ભાગિયાઓ હતા ને એ લોકોને ગમે એટલી મહેનત કરે છતાંય જેટલું વળતર મળવું જોઈએ હતું એટલું વળતર નહોતું મળતું. શું કામ? કારણ કે જે ભાગિયાઓ છે એમને ખેતી કરવાની ઈચ્છા તો હતી, પણ એની સામે એમની પાસે ખેતી માટેની જમીન નહોતી. તો માટે એ પણ એક થઈ મર્યાદા એની. નંબર 11, આર્થિક વિકાસ. ભારતમાં ખેત માળખામાં હરિયાળી ક્રાંતિને લીધે આર્થિક વિકાસનો દર વધશે તેવા અંદાજ રાખવામાં આવ્યા હતા. પણ ડૉક્ટર કે એન રાજ જે છે એવું કહે છે કે ખેતી અંગેનો નવો વ્યૂહ જ્યારે અમલી બનવા છતાં ખેત ઉત્પાદનના વધારાનો દર મર્યાદિત જ રહ્યો છે. આમ છતાં એકંદરે જોતાં ખેત ઉત્પાદનના દરમાં નવો વ્યૂહ અમલમાં હોવા છતાં અસરકારક થઈ શક્યો નથી. તેથી હરિયાળી ક્રાંતિ આર્થિક વિકાસ દરમાં વધારો કરવા બહુ મદદરૂપ બની શકી નથી. નંબર 12, જે છે એ ખેત મજૂરના પ્રશ્નો. ભારતમાં શ્રમિકોનો પુરવઠો વધારે છે, દિન પ્રતિદિન એમાં વધારો થતો જાય છે. નવી વ્યૂહરચનાથી
ખેત મજૂરોની રોજગારી ઉપર એને પ્રતિકૂળ અસર પડી છે. યંત્રોના વધતા જતા ઉપયોગથી ખેત મજૂરોની માંગ છે એ કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ. યંત્ર આવ્યા એટલે મજૂરો તો જોતા નહોતા, તો મજૂરોની માંગ ઓછી થઈ તો એ લોકો શું થયું, બેકાર થયા અને મજૂરો કેવા થઈ ગયા, મુશ્કેલમાં પડી ગયા. અને બેકાર મજૂર ઓછા વેતને કામ કરવા માટે તૈયાર થઈ જાય, શું કામે, કારણ કે સાવ બેકાર બેસતો એના કરતાં જે થોડા ઘણા પૈસા એવા. એમ હરિયાળી ક્રાંતિએ બેકારીમાં ઘટાડો કરવાને બદલે ઉલટાનું શું કર્યું, બેકારીમાં વધારો. જોકે આપણું જે ભારત જે છે એ ભારતના ખેત માળખાના વિકાસ માટે હજુ ખૂબ જ શક્યતાઓ રહેલી છે. યાંત્રિકરણને લીધે બેકાર થતા મજૂરોને બીજે કામે લગાડી તેમને રોજગારી આપી શકાય તેમ છે. દાખલા તરીકે પૂર નિયંત્રણ, પાળ બાંધવા, રસ્તાનું બાંધકામ, જમીન સુધારણા વગેરેના કામમાં હજુ એની શક્યતા રહેલી છે કે ત્યાં આવા લોકોને કામે લગાવવા. તેથી શું થાય તો કે આવા કાર્યક્રમોનો વધુમાં વધુ અમલ કરીને બેકાર ખેતર મજૂરો જે છે એને ખેત મજૂરોને તરફ વાળવાની જે જરૂરી છે માટે, રાઈટ. તો આપણે આખા આજે આપણું આ મર્યાદા છે હરિયાળી ક્રાંતિની એ પણ અહીંયા પૂરી થઈ. લાસ્ટમાં આપણે આપણા અહીંયા આપણે ચેપ્ટરને એન્ડ કરીએ છીએ. તો લાસ્ટમાં આપણે એવું અહીંયા એટલું જ કહી શકીએ કે ભારતના ખેત માળખામાં હરિયાળી ક્રાંતિની કેટલીક મર્યાદા છે, એની બિનઉપયોગીતા છે, મર્યાદા છે, પણ સાથે સાથે બિનઉપયોગી છે એવું તમે નથી કહી શકતા. શું કામે, કારણ કે ભારત જે છે એમાં મેઇન પ્રશ્ન શું છે, વધુ વસ્તીનો, જ્યાં અન્નની સમસ્યા કાયમ રહેવાની જ છે. તે દ્રષ્ટિએ જોઈએ તો હરિયાળી ક્રાંતિ જે છે એ આવકારદાયક પરિણામ તરફ આગળ વધી છે અને આ એને વિકસાવવા માટેના પ્રયત્નો કર્યા છે. હરિયાળી ક્રાંતિ માત્ર પ્રાધાન્યનો ભ્રામક વચન જેવી નથી, પણ નક્કર રીતે સફળ થાય તે માટે સઘન પ્રયત્ન કરવા જોઈએ. કુદરતી પરિબળો પર અંકુશ એ મુખ્ય બાબત છે. તેથી અમુક અમુક સૂચનો એ કર્યા છે કે ફોર એક્ઝામ્પલ, ભાઈ સિંચાઈ ઝડપથી ગામડામાં વધારવી જોઈએ, બધે ચેકડેમ બાંધવા જોઈએ, આધુનિક સાધનની માંગ છે એના પ્રમાણેની એ સાધન પૂરા પાડવાની વ્યવસ્થા થવી જોઈએ, ખેત પેદાશોને સરળતાથી હેરફેર થાય એવી રીતના વાહન વ્યવહાર હોવા જોઈએ, પર્યાવરણની સમતુલા પ્રસ્થાપિત કરવી જોઈએ, અનાજ તેમજ અન્ય જે પાકો જે છે વૈજ્ઞાનિક ધબે સંચય થાય એવું વ્યવસ્થા કરવી જોઈએ, રાઈટ. તો એ બધા એના શું હતું, ઇટ મીન્સ હરિયાળી ક્રાંતિથી, ચલો એવું નથી કહેતા 100% આપણે ઇન્ડિયામાં સફળ થઈ, પણ સાવ ફેંકી દીધા જેવી પણ હરિયાળી ક્રાંતિ આપણી નથી, બિનઉપયોગી પણ નથી. હા, એની ઘણી બધી આપણે મર્યાદાઓ જોઈ, પણ એની સાથે સાથે એની સિદ્ધિઓ પણ આપણે જોઈ છે. હરિયાળી ક્રાંતિના લીધે ફાયદાઓ પણ જોયા છે. તો અંતમાં આપણે એટલું જ કહી શકીએ કે હરિયાળી ક્રાંતિ આપણા દેશ માટે સારી થઈ છે અને અમુક અમુક જે સૂચનો છે સિંચાઈના, આબોહવાના, તે જે રોકડિયા પાકમાં ધ્યાન નથી આપતા ને એવું બધું તમે દૂર કરો તો હરિયાળી ક્રાંતિ આપણા માટે બેસ્ટમાં બેસ્ટ એવો ઓપ્શન છે. ઇઝ ધેટ ક્લિયર? તો અહીંયા આપણો ચેપ્ટરનું પહેલું જે છે હરિયાળી ક્રાંતિ એ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટરથી શરૂઆત કરીશું.